चलो मित्रों, फरीथी जरा विधेयना प्रकार जो लीए। मैं अँ एफ फ्रॉम ए टू बी एक विधेय लीधु। एफ फ्रॉम ए टू बी एट ए एनो प्रदेश है और बी एनो सह प्रदेश है। हवे तमने एम कहूँ कि आपेल विधेय एक एक छे व्याप्त छे, तो सौ प्रथम आपणो प्रयत्न शू होवो जोईए कि विधेय अनेक एक छे के केम। जो अनेक एक न हो तो पछी आपणे एने एक एक साबित करवानो छे। फरीथी हूँ शू कहूँ छू, आपणने कहूँ छे कि विधेय व्याप्त छे के केम, तो सौ प्रथम आपणे अव्याप्त छे के केम ए पहेला चकासवानुं छे। અને એવું લાગે આપણને કે અવ્યાપ્ત કોઈ કાળે થવાનું નથી તો પછી વ્યાપ્ત છે એની આપણે સાબિતી આપવાની છે। ઓકે, અનેક એક બતાવવા શું કરવાનું કે પ્રદેશ એ છે એમાં બે ઘટક લેવાના જે બંને ઘટક ભિન્ન હોય પરંતુ એના પ્રતિબિંબ સમાન હોય તો વિધેય અનેક એક છે એવું સ્પષ્ટ સાબિત થાય। અને આવું ન બને તો પછી એક એક થવાનું જ છે અને માટે આપણે એક એકની પછી આ રીતે સાબિતી આપવાની છે। साबिती में आप याद रखीशू साबिती के रीते आपीशू। तो अँ एफ ऑफ एक्स वन बराबर एफ ऑफ एक्स टू धार लेवानो छे, अने एक्स वन ने एक्स टू बने प्रदेश में एमां लेवाना छे। अने पछी आगळ सूत्र जे आप्यु होय विधेयनुं आपणने एने आधारे आगळ वधवानुं छे अने छेल्ले एक्स वन बराबर एक्स टू साबित करवानो। माटे एफ ने शुं कही शकाय, एक एक विधेय कही शकाय। ओके, अव्याप्त पहला विधेय बतावानुं छे। जो अव्याप्त न बतावी शकीए तो ज आपणे व्याप्तनी वात करवानी छे। तो अव्याप्त बतावा शुं करवानुं एनो विस्तार विचारो, विस्तार गण विचारो शक्य होय तो। अने जोई शको कि विस्तार अने सहप्रदेश बंने समान थवाना नथी तो विधेय अव्याप्त। बीजी रीते के छे कि सहप्रदेश बीमां एवो एक घटक शोधी पाड़ो के जे प्रदेश ए ना कोई पण घटकनुं प्रतिबिंब न होय। એટલે તમે ધારો કે એમાં વાય મેળવો છે એવો કે વાય એ એના કોઈ પણ ઘટક એક્સનું પ્રતિબિંબ નથી, એટલે કે એફ ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ વાય થાય છે, માટે પણ તમે કહી શકો કે વિધેય કેવું છે અવ્યાપ્ત છે। અને એવું ન શોધી શકો તો ચોક્કસપણે એ વિધેય કેવું હશે વ્યાપ્ત હશે। અને વ્યાપ્ત બતાવવા માટે જો શક્ય હોય તો વિસ્તાર ગણ શોધો તમે શોધી શકો તો। દરેક વિધેયમાં વિસ્તાર શોધવો સહેલો નથી હોતો, જો વિસ્તાર શોધવો સરળ હોય તો વિસ્તાર શોધો એને સહપ્રદેશને બરાબર બતાવો તો મતલબ કેવું થયું વિધેય વ્યાપ્ત છે। અને એવું શક્ય ના હોય તો પછી આપણે શું કરવાનું છે, સહપ્રદેશ બીમાં એક ઘટક વાય લેવાનો, એને આપણે એફ ઓફ એક્સ બરાબર ધારવાનો, અને પછી એને આધારે તમારે એક્સ શોધવાનો છે જે વાયનું સ્વરૂપ હશે। એક્સ તમે શોધશો એ શેનું સ્વરૂપ હશે, એમાં વાય આવેલો હશે એની અંદર, અને એ વાય તમે બીમાં લીધો છે એના આધારે તમે નક્કી કરી શકશો એ જોઈને જ કે ભાઈ એક્સ તમે એમાં મળશે જ કે જેથી એફ ઓફ એક્સ બરાબર વાય થાય। મતલબ શું થયો કે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ બી, બીમાં તમે જે વાય લીધો છે એને માટે તમે એક્સ મેળવી શક્યા, એનો મતલબ એ થયો કે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ બી એ કોઈક એક્સ બિલોંગ્સ ટુ એનું પ્રતિબિંબ છે જ, અને માટે એફ એ વ્યાપ્ત વિધેય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.2માં દાખલો 5 ગણીએ છે। એમાં કહ્યું છે કે સાબિત કરો કે એફ ઓફ એક્સ આના વડે વ્યાખ્યાયિત ચિહ્ન વિધે એફ ફ્રોમ આર ટુ આર ન તો એક એક છે અને ન તો વ્યાપ્ત છે। અહીંયા એફ કોણ છે, ચિહ્ન વિધે છે, અને ચિહ્ન વિધે વિશે ધોરણ 11માં આપણે જોઈ ગયા છે। એમાં શું છે કે એફ ઓફ એક્સના ત્રણ જ મૂલ્યો હોય છે, 1, 0 અને -1। એફ ઓફ એક્સ બરાબર 1 ક્યારે લેવાનો છે, જ્યારે એક્સ ગ્રેટર ધેન 0 હોય ત્યારે, એક્સ બરાબર 0 ત્યારે એફ ઓફ એક્સ બરાબર 0 લેવાનો છે, અને એક્સ લેસ ધેન 0 હોય ત્યારે એફ ઓફ એક્સ બરાબર -1 લેવાનો છે। બહુ સરળ દાખલો છે, બહુ સ્પષ્ટ દેખાય છે તે। ચલો ગણીએ છીએ પાંચમો દાખલો। અહીં એફ ઓફ 1 બરાબર 1 અને એફ ઓફ 2 બરાબર 1, કારણ કે એક્સનું મૂલ્ય શૂન્યથી વધારે લઈએ તો બધા એફ ઓફ એક્સ બરાબર 1 જ લેવાનો છે। વાસ્તવમાં આમ તો એક્સની કિંમત શૂન્યથી કોઈ પણ મોટી લો
तो बधा एफ ऑफ एक्स बराबर शू मळवानो छे, वन ज मळवानो छे। वन अने टू लीधो छे, पण कोई पण तमे धन संख्या, धन वास्तविक संख्या लई शको। એટલે આમ વન ટુ બિલોંગ્સ ટુ આર, એનો પ્રદેશ, તથા વન નોટ ઇક્વલ ટુ ટુ, પરંતુ એફ ઓફ વન બરાબર એફ ઓફ ટુ, અને માટે એફ અનેક એક વિધેય છે। ઓકે, વ્યાપ્ત માટે શું કરીશું? વિસ્તાર શોધીશું। વ્યાપ્ત માટે અહીં રેન્જ ઓફ એફ બરાબર માઇનસ વન, ઝીરો અને વન, ત્રણ જ કિંમતો છે ને। વિસ્તાર એટલે શું? એફ ઓફ એક્સના મૂલ્યોનો ગણ। એફ ઓફ એક્સના ત્રણ જ મૂલ્યો છે, વન, ઝીરો અને માઇનસ વન, એ સિવાય બીજા કોઈ છે જ નહીં। ઇઝ નોટ ઇક્વલ ટુ આર, કેમ? વિધેય એફનો સહપ્રદેશ આર છે અહીંયા, આ સહપ્રદેશ। એટલે માટે એફ વ્યાપ્ત વિધેય નથી। દાખલા નંબર છ જોઈએ છે। ધારો કે એ બરાબર વન ટુ થ્રી અને બી બરાબર ફોર ફાઇવ સિક્સ સેવન, અને આપણને વિધેય એફ આપેલું છે વન ફોર ટુ ફાઇવ થ્રી સિક્સ, મતલબ ત્રણ ક્રમિક જોડો આપેલી છે। સાબિત કરો કે એફ એક એક છે, યોગ્ય કારણ આપો। દાખલો સરળ છે, ઘણો સહેલો છે। એક્ઝામ્પલ નંબર સિક્સ, અહીં પહેલાં આપણે એફ લખી દઈએ છે। એફ બરાબર છગડીયા કૌંસમાં એક સાથે ચાર છે, બે સાથે પાંચ, ત્રણ ની સાથે છ છે, માટે એફ ઓફ વન બરાબર ફોર, એફ ઓફ ટુ બરાબર ફાઇવ અને એફ ઓફ થ્રી બરાબર સિક્સ છે। અહીં સ્પષ્ટ છે, અહીં સ્પષ્ટ છે કે એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ એ, તથા એક્સ વન નોટ ઇક્વલ ટુ એક્સ ટુ ઇમ્પ્લાઇઝ એફ ઓફ એક્સ વન નોટ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ। દેખાય છે, બે ઘટક ભિન્ન હોય તો એના પ્રતિબિંબ ભિન્ન છે કોઈ પણ બે માટે, એટલે માટે એફ એક એક વિધેય છે। એક્ઝામ્પલ નંબર સાત, નીચેના પ્રત્યેક કિસ્સામાં બતાવો કે શું આપેલ વિધેય એક એક, વ્યાપ્ત કે એક એક અને વ્યાપ્ત છે, યોગ્ય કારણ આપો। ઓકે, અહીંયા વિધેય આપ્યું છે એફ ઓફ એક્સ બરાબર થ્રી માઇનસ ફોર એક્સ, વડે વ્યાખ્યાયિત એફ ફ્રોમ આર ટુ આર। હવે આજે થોડુંક વધારે શીખીએ, આલેખથી પણ વિધેય કેવું છે એ આપણને ખ્યાલ આવી જશે જ। આલેખ દોરું છું, અહીંયા આપણને એફ ઓફ એક્સ બરાબર થ્રી માઇનસ ફોર એક્સ આપ્યો છે અને સંગતતા આપી છે એફ ફ્રોમ આર ટુ આર। ઓકે, ચલો એનો આલેખ બનાવીએ। આ એક્સ છે અને આ એફ ઓફ એક્સ છે, એક્સ ને એફ ઓફ એક્સ એટલે વાય। ચલો એક્સ બરાબર ઝીરો લઈએ,
तो एफ ऑफ एक्स के आवश्यक 3 मतलब आ बिंदु एफ ऑफ एक्स बराबर 0 लीए तो 3 - 4x बराबर 0 थे ने एफ ऑफ एक्स पहला एक्स बराबर 0 लीधो तो अँ एफ ऑफ एक्स अक्ष पर आपने बिंदु मैं हमें एफ ऑफ एक्स बराबर 0 लीए एफ ऑफ एक्स बराबर 0 तो 3 - 4x बराबर एट्ले 4x बराबर 3 अंदर 4x बराबर के 3/4 लगभग आटले मतलब आ रेखा आवशे सूर्यक विदे छे ने रेखा आवे आ पोते रेखा छे। हवे आ क्या सुधी छे अनंत सुधी आ पण क्या सुधी छे अनंत सुधी केम कारण के आनो प्रदेश आर छे ने आखो एक्स एटले शुं लेवानो आखो आर छे आपणी पासे एक्स ए आर माथी लेवानो छे એટલે અહીંયા ઘણી જેટલી સંખ્યા લશો એમ સામે તમને એફ ઓફ એક્સ એટલે આનંદ સુધી મળશે એટલે વાય પણ કેટલા મળશે અસંખ્ય મળશે આ બધા વાય મળશે અહીંયા એફ ઓફ એક્સ એટલે જ વાય આ બધા વાય હશે આ બધા વાય છે અહીંયા વાય મળે અહીંયા એક્સ આ એક્સ લો તો આ વાય મળે આ એક્સ અહીંયા તો આ વાય અહીંયા મળશે આ એક્સ લો તો આ વાય અહીંયા મળશે આ એક્સ લો તો આ વાય અહીંયા મળશે આ એક્સ લો તો આ વાય અહીંયા મળશે અહીંયા આ લો તો અહીંયા આ લેશો તો અહીંયા આ એક્સ છે આ વાય છે આ એક્સ છે આ વાય છે દરેક એક્સ કોઈ પણ લેશો તો એનું પ્રતિબિંબ કેવું મળવાનું છે ભિન્ન મળવાનું છે ફરીથી હું શું કહું છું તે તમને ચાલો મિત્રો આનો આપણે આલેખ દોરીએ એફ ફ્રોમ આર ટુ આર છે અને એફ ઓફ એક્સ બરાબર 3 - 4x છે આલેખ દોરવા શું કરવાનું એક વખત એક્સ બરાબર 0 લેવાનો બીજી વખત એફ ઓફ એક્સ બરાબર 0 લેવાનો આ આપણો એક્સ છે અને આ જે છે એ એફ ઓફ એક્સ છે તમે એક્સ બરાબર 0 લેશો ચલો અહીંયા એક્સ અને અહીંયા એફ ઓફ એક્સ એક્સ બરાબર 0 લેશો તો એફ ઓફ એક્સ 3 મળવાના છે ને એફ ઓફ એક્સ બરાબર 0 લેશો એફ ઓફ એક્સની જગ્યાએ 0 તો શું મળશે કે એફ ઓફ એક્સ બરાબર 0 તો એફ ઓફ એક્સ એટલે કોણ 3 - 4x બરાબર 0 એટલે 4x બરાબર 3 એટલે એક્સ બરાબર કેટલા આવશે 3/4 એટલે 0.75 એટલે આવશે 0.75 ચલો 0.3 ક્યાં આવશે અહીંયા આવશે આ 0.3 છે અને 0.75 0 ક્યાં આવશે અહીંયા આવશે કારણ કે આ આ એક્સ છે ને આ એફ ઓફ એક્સ છે હે આવડે છે ને આપણને આ છે 0.75 થી 0 છે અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખા એટલે આપણા સુરેખ વિધેયનો આલેખ આ રહે છે આ સુરેખ વિધેયનો આલેખ છે સુરેખાનો આલેખ છે હવે જો તમે કોઈ પણ આડી રેખા દોરો અને આ આલેખને એક જ બિંદુમાં છેદે તો હંમેશા એ એક એક વિધેય છે આપણે બીજી એક વાત કરીએ આ એક આપણે પરવલય દોર્યો છે આ એક્સ છે અને એ આપણે આર લીધો છે હવે હું અહીંયા આડી રેખા દોરું છું તો આ લેખને બે બિંદુમાં છેદશે ઓકે અહીંથી તમે અહીં લંબ દોરો અહીંથી આ લંબ દોરો આ એક્સ 1 છે અને આ એક્સ 2 છે બરાબર
एक्स वन माटे आ विधेयनी सापेक्ष प्रतिबिंब मळशे अहींया, अने एक्स टू माटे पण अहींया ज मळशे। एटले एक्स वन अने एक्स टू बंने समान नथी, स्पष्ट छे के आ बाजू ऋण संख्या छे, धन संख्या छे, परंतु एफ ऑफ एक्स वन अने एफ ऑफ एक्स टू बंने समान थशे। जो जरा आ छे आपणो y बराबर एफ ऑफ एक्स नो आलेख, मतलब परवा लगे छे आ x छे ने एफ ऑफ एक्स छे ने अहींया, એટલે એક્સ વન માટે પણ આ જ મળશે અને એક્સ ટુ માટે પણ આ જ મળશે અહીંયા છે। એટલે એક્સ વન અને એક્સ ટુ બંને સમાન નથી, પરંતુ એમના પ્રતિબિંબ સમાન છે, મતલબ વિધેય અનેક એક છે। ફરીથી હું શું કહું છું તે જ રહે, પરવલે દોરું છું આ પ્રકારે અહીંયા। ચલો એક આડી રેખા દોરું છું, અહીંથી હું આ લંબ દોરું છું, અહીંથી અહીં લંબ દોરું છું, આ એક્સ વન છે ને આ એક્સ ટુ છે, આ એફ ઓફ એક્સ વન મળ્યો, અને એક્સ ટુ માટે અહીંયા જ એફ ઓફ એક્સ ટુ મળશે, પણ બંને એક જ જગ્યાએ મળ્યા ને એટલે બંને સમાન છે। એટલે અહીંયા એક્સ વન નોટ ઇક્વલ ટુ એક્સ ટુ, એક્સ વન અને એક્સ ટુ બંને અલગ અલગ છે, પરંતુ એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ, એટલે વિધેય અનેક એક છે। ફરીથી આ એક રેખા છે, તમે અહીંયા કોઈ પણ આડી રેખા દોરવાને, આ આપણો એક્સ એક્સ છે ને એફ ઓફ એક્સ છે એટલે વાય છે, અહીંયા આવશે તો આ શું છે એક્સ વન અને આ શું છે એફ ઓફ એક્સ વન। અહીંયા તમે આડી રેખા દોરો, અહીંયા છેદશે તો આ શું છે એક્સ ટુ અને અહીંયા શું મળશે એફ ઓફ એક્સ ટુ, એટલે એક્સ વન ને એક્સ ટુ ભિન્ન, તો સામે એફ ઓફ એક્સ વન અને એફ ઓફ એક્સ ટુ પણ ભિન્ન છે। ઓકે, એનો મતલબ શું થયો કે જો તમે વિધેયનો આલેખ દોરો છો અને પછી આ એક્સ અક્ષને સમાંતર કોઈ રેખા દોરો, મતલબ આડી રેખા દોરો, અને જો વિધેયના આલેખને એક જ બિંદુમાં છેદે, આડી રેખા દોરી આ બિંદુમાં છેદે છે, આડી રેખા દોરી વિધેયના આલેખને આ બિંદુમાં છેદે છે, તો એ એક એક વિધેય છે। આ એક વિધેયનો આલેખ દોર્યો છે, આ એક્સ અક્ષ છે એને સમાંતર રેખા દોરી, તો અહીંયા બિંદુમાં છેદશે એટલે એક જ બિંદુમાં છેદ્યો, આમથી આમ કાપશો તો તમે એક જ બિંદુમાં, બીજી એક આડી રેખા દોરી આ બિંદુમાં છેદે છે, ત્રીજી એક આડી રેખા દોરી આ બિંદુમાં, એક જ બિંદુમાં છેદે છે, અને એક જ બિંદુમાં છેદશે એટલે દરેક એક્સ માટે આપણને આખો અલગ જ વાય મળવાનો છે, એટલે કે પ્રદેશનો ઘટક ભિન્ન તો પ્રતિબિંબ પણ ભિન્ન, એટલે વિધેય એક એક છે। જ્યારે અહીંયા શું છે, આ પરવલે દોર્યો છે મેં, આ એક્સ અક્ષ છે એને સમાંતર રેખા દોરો, મતલબ આડી રેખા દોરો, બે બિંદુમાં છેદે છે, અહીંયા એક્સ વન છે ને અહીંયા એક્સ ટુ છે, એક્સ વનનું પ્રતિબિંબ અહીંયા મળશે, એક્સ ટુનું પ્રતિબિંબ પણ અહીંયા મળશે, મતલબ બે ઘટક સમાન નથી પરંતુ પ્રતિબિંબ સમાન છે, એટલે વિધેય અનેક એક છે। એટલે આલેખ ઉપરથી પણ તમે કહી શકો કે વિધેય એક એક છે કે અનેક એક, જો તમે એક્સ અક્ષને સમાંતર રેખા દોરો છો અને આલેખનું સોરી વિધેયના આલેખને એક જ બિંદુમાં છેદે તો એ એક એક વિધેય છે, અને જો વિધેયના આલેખને એક કરતાં વધારે બિંદુમાં છેદે તો એ અનેક એક વિધેય છે। સામાન્ય વાત કરીએ આપણે, સાઇનનો આલેખ આપણે જાણીએ છીએ, યાદ કરો જરા, આ એક્સ અક્ષ આ વાય એક્સ, સાઇનનો આલેખ આ પ્રકારે રચાય છે, હે ને, આમથી એમ અનંત સુધી છે આપણી પાસે। હવે તમે આ રેખા દોરશો આડી રેખા, તો એ એક બે ત્રણ ચાર ઘણા બધા બિંદુમાં છેદશે, એક કરતાં વધારે બિંદુમાં છેદશે, તો આ જે વાય બરાબર સાઇન એક્સનો આલેખ છે એ કેવું વિધેય છે, અનેક એક વિધેય છે। સમજાયું? ઓકે, જો ફરીથી કેટલાક દાખલા આવશે એટલે જોઈશું, એટલે તમને વધારે સમજાશે। હવે દાખલો ગણીએ જરા આગળ, ચલો જોઈએ છે એક્ઝામ્પલ 7નો પહેલો।
અહીં f from r to r છે અને એનું સૂત્ર છે f of x બરાબર 3 minus 4x આ એક એક છે એવું બતાવીએ છે ચલો પહેલા એક એક માટે એક એક માટે શું કરવાનું આપણે એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ લઈ લેવાનું ધારો કે એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ જ્યાં એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ આર એ પ્રદેશ લેવાનો છે આપણે દેર ફોર એફ ઓફ એક્સ વનનું સૂત્ર શું છે થ્રી માઇનસ ફોર એક્સ વન એ પ્રકારે એફ ઓફ એક્સ ટુ શું થશે થ્રી માઇનસ ફોર એક્સ ટુ અને દેર ફોર માઇનસ ફોર એક્સ વન બરાબર માઇનસ ફોર એક્સ ટુ ચલો માઇનસ ચાર વડે ભાગું છું તો શું મળશે મને એક્સ વન બરાબર એક્સ ટુ એટલે આમ આમ ફોર એવરી એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ આર એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ ઇમ્પ્લાઇઝ સાબિત શું કર્યું આપણે એક્સ વન બરાબર એક્સ ટુ સાબિત થયું તો માટે એફ એક એક વિધેય છે એક એક વિધેય છે હવે જુઓ વ્યાપ્ત માટે વિધેય આર થી આરનું છે અને સૂત્ર સુરેખ વિધેય છે તો વ્યાપ્ત પણ થશે જ હવે વ્યાપ્ત માટે કેવી રીતે લખીએ છીએ તે આપણે વ્યાપ્ત માટે અહીંયા એનો વિસ્તાર આરસ થવાનો છે સ્પષ્ટ છે છતાં પણ આપણે વિસ્તારથી અને લખતા નથી કારણ કે ખ્યાલ તો આવી જાય સ્પષ્ટ કે વિધેયનો વિસ્તાર આર છે પણ અહીંયા આપણે બતાવવું પડશે ઓકે એના માટે શું કરવાનું છે કે પ્રદેશમાં આપણે જાણીએ છીએ એ પ્રકારે કે એ અને બી બે ગણ લઈએ છીએ અને એમાં આપણે પ્રદેશમાં વાય લેવાનો અને એને સાથે એક્સ બતાવવાનો ઓકે એના માટે શું કરીએ છીએ આપણે હા આપણી પાસે આર છે આ પણ આર છે આ વિધેય છે અહીંયા એફ વિધેય છે તો આમાં ઘટક વાય લેવાનો એને સંગત આમાં એવો એક્સ મેળવવાનો જેથી એફ ઓફ એક્સ બરાબર શું થાય વાય થાય વ્યાપ્ત બતાવવા માટે એટલે આરમાં આપણે વાય લેવાનો છે ઓકે લઈએ છે ધારો કે વાય બિલોંગ્સ ટુ આર સહપ્રદેશ તથા એફ ઓફ એક્સ બરાબર વાય આ લઈ લઈએ છીએ એફ ઓફ એક્સ બરાબર જેથી આપણને એક્સ મળે એ પ્રકારે હવે એફ ઓફ એક્સ બરાબર શું છે એટલે કે થ્રી માઇનસ ફોર એક્સ બરાબર વાય એટલે કે ફોર એક્સ બરાબર થ્રી માઇનસ વાય અને દેરફોર એક્સ બરાબર થ્રી માઇનસ વાય ભાગ્યા ફોર પરંતુ આપણને ખબર છે કે વાય બિલોંગ્સ ટુ આર છે એટલે માટે થ્રી માઇનસ વાય ભાગ્યા ચાર પણ શેમાં આવશે આરમાં આવશે માટે એક્સ બિલોંગ્સ ટુ આર એટલે આમ સહપ્રદેશનો આમ સહપ્રદેશનો પ્રત્યેક ઘટક વાય એ
પ્રદેશના કોઈક ઘટક એક્સનું પ્રતિબિંબ છે અને માટે માટે એફ વ્યાપ્ત વિધેય છે. ચાલો દાખલા 7 નો બીજો ગણીએ છે. અહીં આપણને શું આપેલું છે તે તો કે અહીં એફ ફ્રોમ આર ટુ આર એનું સૂત્ર છે એફ ઓફ એક્સ બરાબર 1 + x² હવે જ્યારે પણ સૂત્રમાં એક્સ સ્ક્વેર આવે તો આપણે થોડું ધ્યાન આપવાનું છે એમાં તેના પ્રદેશમાં ઋણ અને ધન બંને સંખ્યાઓ છે આ છે જ આર એટલે તો ઋણ વાસ્તવિક સંખ્યાઓ પણ આવશે ધન વાસ્તવિક સંખ્યાઓ પણ આવશે શૂન્ય પણ આવશે એટલે ઋણનો વર્ગ પણ ધન થશે ને એટલે સ્પષ્ટ છે કે આપેલ વિધેય અનેક એક છે કે એક એક ચલો એક એક માટે જોઈએ છે આપણે બે ઘટક લઈ લઈએ કયા કયા બે લઈ લઈશું બરાબર છે -1 ને +1 તો અહીં એફ ઓફ -1 બરાબર 1 + 1 એટલે 2 આવશે અને એફ ઓફ +1 તો એ પણ 1 + 1 એટલે બરાબર 2 આવશે એટલે આમ -1 અને +1 બંને આરમાં છે તથા -1 ઇઝ નોટ ઇક્વલ ટુ +1 પરંતુ એફ ઓફ -1 બરાબર એફ ઓફ 1 છે અને માટે શું થશે એફ 1 1 નથી 1 1 વિધેય નથી. ઓકે હવે જોઈએ છીએ વ્યાપ્ત માટે વ્યાપ્ત માટે વ્યાપ્ત માટે શું કરું છું તે તો x² છે ત્યાંથી શરૂ કરું છું બરાબર જોજો આગળ પણ આપણે શરૂ કરેલો છે દાખલો એ ગણેલો જ છે અહીં એક્સ બિલોંગ્સ ટુ આપણે આર લેવાનો હોય છે એક્સ હંમેશા પ્રદેશમાં આરમાં લેવાનો છે ઇમ્પ્લાઇઝ x² શું થશે તો કે 0 અથવા 0 કરતા મોટો હે ને એક્સ બિલોંગ્સ ટુ આર એટલે આરમાં 0 હોય ને તો 0 નો વર્ગ 0 થશે અને ધન કે ઋણ હોય એનો વર્ગ 0 થી મોટો થશે ઇમ્પ્લાઇઝ આગળ હવે આમાં બંને બાજુ 1 ઉમેરું છું તો 1 + x² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 થશે અને 1 + x² તો શું છે એફ ઓફ એક્સ છે ને ભાઈ તો એફ ઓફ એક્સ એ શું થયો 1 અથવા 1 કરતા મોટો એટલે વિસ્તાર ગણમાં કિંમત કેવી આવશે 1 કે 1 કરતા મોટી જ આવશે ને એટલે આમ શું થવાનું આમ રેન્જ ઓફ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ આર સહપ્રદેશ કારણ કે શું નક્કી કર્યું કે એફ ઓફ એક્સના મૂલ્યો હંમેશા 1 કે 1 કરતા મોટા જ થશે અને વિસ્તાર ગણ અને સહપ્રદેશ બંને સમાન થવાનો નથી જ એટલે માટે એફ વ્યાપ્ત વિધેય નથી. સમજાઈ ગયું તમને આમાં એને એક એક છે અને આ ખાસ આ જુઓ જરા વ્યાપ્ત નથી એવું મેં એક રીતે બતાવ્યું છે તે એ વિધેયનું સૂત્ર જોઈને પ્રદેશ જોઈને ખ્યાલ આવે કે ભાઈ આ રીતે બતાવીએ તો આપણને સરળ પડશે. ઓકે ચાલો દાખલા નંબર 8 લઈએ છે 8મો દાખલો. અહીં આપણને શું આપ્યું છે એ પહેલા લખી દઈએ
एफ फ्रॉम ए क्रॉस बी थी बी क्रॉस ए नु विधेय आप प्रदेश ए क्रॉस बी है सह प्रदेश बी क्रॉस ए है ओके एनु सूत्र शू आप एफ ऑफ ए बी बराबर बी ए चलो जरा जो ये पहला थोड़ा रफ काम में अपने प्रदेश आप ए क्रॉस बी सह प्रदेश आप बी क्रॉस ए मतलब आम अपना क्रमयुग जोड़ो है आम अपना क्रमयुग जोड़ो धारो कि आ टू थ्री है तो यू प्रतिबिंब अ क्यों मैं थ्री टू अने होम कारण के टू थ्री जो ए क्रॉस बी में हो तो बे से मैं त्रण से बी में એટલે ત્રણ બી માં ને બે એમાં છે ને હા હવે આ ત્રણ બે છે એ બીજા કોઈનું અહીંથી પ્રતિબિંબ મળે ખરું જરા જુઓ જો આ ત્રણ બે કોનું પ્રતિબિંબ છે બે ત્રણનું છે તો બીજા કોઈ બીજી અહીંયા કઈ જોડ છે જેની ઉલટી જોડ ત્રણ બે થાય એ પોતે જ બીજું કોઈ નથી એટલે અહીંયા હું લઉં કે ભાઈ ફાઈવ સિક્સ તો એનું પ્રતિબિંબ શું મળવાનું છે સિક્સ ફાઈવ મતલબ ત્રણ બે કોઈ એકનું જે બે ત્રણનું જ પ્રતિબિંબ છે ને સિક્સ ફાઈવ એ ફાઈવ સિક્સનું જ પ્રતિબિંબ છે એટલે ભિન્ન ઘટક હોય તો એના પ્રતિબિંબ પણ કેવા થવાના છે ભિન્ન એટલે સ્પષ્ટ દેખાય છે કે વિધેય કેવું છે એક એક છે હે ને ત્રણ બે એ માત્ર એક જ જોડનું બે ત્રણનું જ પ્રતિબિંબ છે ત્રણ બે બીજા કોઈનું પ્રતિબિંબ થવાનું નથી કારણ સૂત્ર જેવું છે કે એ બીનું પ્રતિબિંબ શું છે બી એ એટલે સ્પષ્ટ દેખાય છે કે આ વિધેય કેવું છે એક એક છે તો હવે આપણે એની સાબિતી આપવાની છે આપીએ છીએ चलो पहला लखीए छे एक एक माटे एक एक माटे तो एक एक माटे शू करिए छे आपणे धारी लईए छे जरा याद करो धारो के एफ ऑफ a1 b1 is equal to f of a2 b2 and therefore હવે આ સૂત્ર પ્રમાણે આ શું થશે અહીંયા b1 a1 એની ઉલટી જોડ પ્રતિબિંબ અને અહીંયા શું થશે b2 a2 હવે ક્રમયુક્ત જોડો સમાન તો એના પ્રથમ પ્રથમ ઘટક સમાન બીજો બીજો ઘટક સમાન મતલબ બી વન બરાબર બી ટુ તથા એ વન બરાબર એ ટુ તથા એ વન બરાબર એ ટુ અને દેરફોર ઓકે મારે સાબિત શું કરવાનું થશે મારે સાબિત શું કરવાનું થશે કે આપણે એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ લઈએ છીએ અને ઇમ્પ્લાઇઝ આગળ વધીએ છીએ ને છેલ્લે આપણે એક્સ વન બરાબર એક્સ ટુ સાબિત કરીએ છીએ અહીંયા એક્સ વન એટલે કોણ આ ક્રમયુગ જોડ એ વન બી વન ને એક્સ ટુ એટલે કોણ ક્રમયુગ જોડ એ ટુ બી ટુ એટલે મેં અહીંયા શરૂઆત કરી કે એફ ઓફ એ વન બી વન બરાબર એફ ઓફ એ ટુ બી ટુ તો હું છેલ્લે સાબિત શું કરીશ અહીંયા છેલ્લે મળશે શું મને તો કે એ વન બી વન બરાબર એ ટુ બી ટુ મારે બતાવવું પડે ઓકે જરા જુઓ હવે માટે એ વન બી વન બરાબર શું થાય બોલો ચલો તમે જ કહો કે આના બરાબર શું લખી શકાય તો એ વનની જગ્યાએ શું લખી શકાય એ ટુ લખી શકાય છે જ આપણી પાસે અને બી વન બરાબર શું લખ્યું છે બી ટુ એટલે એ વન બી વન બરાબર એ ટુ બી ટુ ત્યારે શું લખવું એ તમને સમજાવવું જોઈએ આમ
फॉर एवरी ए वन बी वन ए टू बी टू माटे शू थयु आपणे तो के एफ ऑफ ए वन बी वन बराबर एफ ऑफ ए टू बी टू इम्प्लाइज ए वन बी वन बराबर ए टू बी टू माटे एफ एक एक विधेय छे। ओके हवे व्याप्त छे के केम ये आपणे बतावानुं छे। जोई लईए व्याप्तमां शुं करीशुं। आमांथी कोई पण घटक ए आमाना कोई पण घटकनुं प्रतिबिंब होवुं जोईए। समझिए फरथी आपणे अहीं ए क्रॉस बी आप्यो छे अने आ शुं आप्युं छे बी क्रॉस ए आप्यो छे। ओके एमां हुं एक क्रमिक जोड़ लउं छुं वाय वन वाय टू तो एने संगत आ कोनું પ્રતિબિંબ થશે તો વાય વન શેમાં છે બીમાં તો વાય વન તમે બીમાં લઈ શકો હા ને વાય ટુ શેમાં છે એમાં તો અહીંયા વાય ટુ લઈ શકો એટલે વાય ટુ વાય વનનું પ્રતિબિંબ હશે જ અહીંયા જોડ મારે આમાં જોડ લેવાની છે ને એનું પ્રતિબિંબ એ પોતે આમાંથી કોઈ જોડનું પ્રતિબિંબ હોવું જોઈએ। ધારો કે આમાં આ જોડા છે બે ત્રણ તો આમાં ત્રણ બે હોય કે ના હોય એ પહેલા પ્રશ્ન છે। આમાં બે ત્રણ લઉં છું તો આમાં ત્રણ બે હોય કે ના હોય હોય જ કેમ કારણ કે બે સેમ લીધો તમે બીમાં તો બીમાં બે છે જ અને ત્રણ સેમ લીધો છે એમાં તો એમાં ત્રણ છે જ મતલબ આમાં જે જોડ હશે એની ઉલટી જોડ આમાં હશે જ કારણ કે આ બી ક્રોસ એ છે તો આ શું છે એ ક્રોસ બી છે એટલે આનો કોઈ પણ ઘટક એ આમાંથી કોઈ ઘટકનું પ્રતિબિંબ હશે હશે ને હશે જો આમાં ઘટક હોય તો એનો ઉલટો ઘટક આમાં હોવાનો જ કારણ કે એ ક્રોસ બી છે। સમજાય છે આપણે વ્યાપ્ત વિધેય બતાવવા શું કરીએ છીએ આમાં કોઈ પણ ઘટક પડી રહેવો જોઈએ નહીં જોડાયા સિવાય। આમાં તમે ફાઈવ સિક્સ લો છો તો પાંચ ક્યાં છે બીમાં અને છ ક્યાં છે એમાં એટલે તમને અહીંયા છ પાંચ મળે મળે ને મળે જ કેમ કારણ કે એમાં તો તમે છ કહો છો ને કે છ એમાં છે જ તો એમાં છ હશે જ અહીંયા અને બી એ જ છે બી ક્રોસ એ એનો ઉલટો અહીંયા આપેલો છે એટલે વિધેય વ્યાપ્ત થવાનું જ છે। હવે જઈએ વ્યાપ્ત માટે। વ્યાપ્ત માટે ધારો કે એ બી બિલોંગ્સ ટુ બી ક્રોસ એ એટલે બી ક્રોસ એમાં મેં એક ઘટક લીધો છે હવે એ પોતે પ્રદેશના કોઈ ઘટકનો પ્રતિબિંબ છે એવું આપણે બતાવવાનું છે। હવે એ બી બિલોંગ્સ ટુ બી ક્રોસ એનો મતલબ શું થયો કે માટે એ બિલોંગ્સ ટુ બી તથા બી બિલોંગ્સ ટુ એનો મતલબ શું થયો કે બી એ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી બરાબર છે બી એમાં છે અને એ બીમાં છે એટલે બી એ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી એ બીને આપણે બી ક્રોસ એમાં લીધો અને બી એ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી એટલે પ્રદેશમાં આપણને મળે છે આ પ્રદેશ છે અને આ સહપ્રદેશ છે એટલે આમ સહપ્રદેશ નો પ્રત્યેક ઘટક એ બી એ પ્રદેશ ના ઘટક બી એ નું પ્રતિબિંબ છે માટે તમે શું કહી શકશો એફ એ
વ્યાપ્ત વિધેય છે. બરાબર છે? ઓકે, ચલો દાખલા નંબર 9 જોઈએ છે. ધારો કે એફ ઓફ એન બરાબર બે ટુકડામાં વિધેય આપેલું છે, જો એન યુગ્મ હોય તો એન પ્લસ વન બાય ટુ, અને એન યુગ્મ હોય તો એન બાય ટુ છે. આના આપણે વિધેયને વ્યાખ્યાયિત કર્યું છે, અને વિધેય ક્યાંથી ક્યાં છે તો એફ ફ્રોમ એન ટુ એન છે. બતાવો કે શું વિધેય એફ એક એક અને વ્યાપ્ત છે, બતાવીએ છે. ચલો દાખલા નંબર 9 જોઈએ છે. અહીં જે આપણને આપેલું છે એ પહેલાં લખી દઈએ, એફ ફ્રોમ એન ટુ એન છે, અને એનું સૂત્ર છે એફ ઓફ એન બરાબર, શું સૂત્ર આપ્યું છે તે, તો એન પ્લસ વન બાય ટુ. પણ એ ક્યારે લેવાનું છે? જ્યારે એન અયુગ્મ હોય. અને એન બાય ટુ તો એ ક્યારે લેવાનું છે? એન યુગ્મ હોય. ઓકે, આપણે એક પછી એક વરાવર્તી જોઈએ છે. ચલો પહેલો એક એક માટે, પહેલા એક એક છે કે અનેક એક એક, પહેલા જોવું પડે ને પછી લખાય, હા ને? અને આ પ્રદેશ તો સરળ છે, એન જ છે. ઓકે, એનમાં કયા કયા ઘટક આવશે? વન ટુ થ્રી ફોર ફાઈવ. ઓકે, વન અયુગ્મ, ટુ યુગ્મ, થ્રી અયુગ્મ, ફોર યુગ્મ, તો વારાફરતી કિંમતો મળશે ને. ચલો વન મૂકો તો એક ને એક બે ભાગ્યા બે, બે ભાગ્યા બે એટલે એક મળશે. ઓકે, હવે એન બરાબર બે અહીંયા નહીં મુકાય, અહીંયા મૂકવો પડશે. કેમ? યુગ્મ માટેનું સૂત્ર આ છે, એટલે બે ભાગ્યા બે એટલે એક. અહીંયા કેટલા આવ્યા હતા? એક બરાબર, એના માટે પણ એક આવેલો, અને બે બરાબર પણ એક આવે છે. મતલબ વિધેય કેવું છે? અનેક એક છે. અહીંયા લખીએ છીએ આપણે, ચલો અહીં અહીં એફ ઓફ વન બરાબર, તો આ સૂત્ર લેવું પડશે, વન પ્લસ વન ભાગ્યા બે, એટલે કે બે ભાગ્યા બે એટલે બરાબર વન આવશે. અને એફ ઓફ ટુ લઈએ છે, એટલે બે તો યુગ્મ છે, તો આ સૂત્ર એટલે બે ભાગ્યા બે બરાબર કેટલા મળે છે? એક. ઘટક ભિન્ન, પ્રતિબિંબ સમાન, એટલે આમ વન અને ટુ બંને એનમાં છે, તથા એક અને બે સમાન નથી, પરંતુ એફ ઓફ વન બરાબર એફ ઓફ ટુ છે, અને માટે એફ એક એક વિધેય નથી, અથવા શું લખી શકાય? અનેક એક છે. ઓકે, હવે વ્યાપ્ત અને અવ્યાપ્ત માટે ચલો બીજો પોઈન્ટ. વ્યાપ્ત માટે જરા જોવાનું છે, અયુગ્મ માટે અલગ સૂત્ર છે અને યુગ્મ માટે અલગ સૂત્ર છે. તો હું અહીંયા અયુગ્મ અને યુગ્મ બંનેની કિંમતો અલગ અલગ લઉં છું. એફ ઓફ વન, એફ ઓફ થ્રી, એફ ઓફ, એ પ્રકારે અલગ અલગ કિંમત લઉં છું. ચલો પહેલાં લખી દઉં છું, એફ ઓફ વન, એફ ઓફ થ્રી બધા અયુગ્મ, એફ ઓફ ફાઇવ, અને પછી ત્રણ ડોટ, એવું જ અહીંયા લખું છું. એફ ઓફ ટુ, એફ ઓફ ફોર, એફ ઓફ સિક્સ, અને અહીંયા પણ આવશે. ઓકે, એફ ઓફ વન બરાબર કેટલા આવશે? તો આ તો બધા અયુગ્મ માટે છે, તો સૂત્ર આ લેવાશે, એટલે એક વત્તા એક ભાગ્યા બે એટલે કેટલા આવશે? એક. એફ ઓફ થ્રી કેટલા આવશે? ત્રણ ને એક ચાર ભાગ્યા બે એટલે બે. એફ ઓફ પાંચ, પાંચ વત્તા એક ભાગ્યા બે એટલે ત્રણ.
અને એ પ્રકારે આવશે એફ ઓફ ટુ એટલે સૂત્ર અયુગ્મ માટે આ સૂત્ર આવશે, સોરી યુગ્મ માટે આ સૂત્ર આવશે. યુગ્મ માટે એટલે બે ભાગ્યા બે, બે ભાગ્યા બે એટલે એક આવશે આપણી પાસે, અહીંયા ચાર ભાગ્યા બે એટલે બે આવશે, અહીંયા છ ભાગ્યા બે એટલે ત્રણ આવશે. એટલે હવે આનો વિસ્તાર લખી શકાશે આમ, રેન્જ ઓફ એફ, જ્યારે વિધેયનો પ્રદેશ એન ઝેડ કે પછી આનો કોઈ ઉપગણ હોય તો આપણે હંમેશા એનો વિસ્તાર જ શોધીશું. રેન્જ ઓફ એફ બરાબર વન ટુ થ્રી ને આ પ્રકારે મળશે. ફરીથી વન લખવાની કોઈ જરૂર નથી, ફરીથી ટુ લખવાની જરૂર નથી, એટલે વન ટુ થ્રી એ પ્રકારે મળશે. પણ આ તો કોણ છે, એન પોતે જ, અને એન તો કોણ છે, એનો સહપ્રદેશ છે. એટલે માટે એફ વ્યાપ્ત વિધેય છે. સમજાઈ ગયું આમાં? ઓકે ઓકે મિત્રો, દાખલો 10 જોઈએ છે. ધારો કે એ બરાબર આર માઇનસ થ્રી અને બી બરાબર આર માઇનસ વન છે. એ અને બી આ રીતે લખ્યા છે. ઓકે, એફ ઓફ એક્સ સૂત્ર આપ્યું છે આપણને, એક્સ માઇનસ ટુ ભાગ્યા એક્સ માઇનસ થ્રી, એટલે ઉપર પણ સુરેખ વિધેય છે, છેદમાં પણ સુરેખ વિધેય છે, અને આર થી આર આપેલો છે, મતલબ આરના ઉપગણથી આરનો ઉપગણ આપેલો છે, હા ને, એફ ફ્રોમ એ થી બી, એટલે આ વિધેય એક એક થશે જ, કારણ કે અંશમાં સુરેખ અને છેદમાં સુરેખ છે, એટલે વિધેય એક એક થશે જ, એટલે એક એક સાબિત કરવું સરળ છે. શું એફ એક એક થા વ્યાપ્ત છે, યોગ્ય કારણ આપો. ઓકે, વ્યાપ્ત કરવા માટે પણ શું કરીએ છીએ એ પણ જોઈએ, અને એક એક માટે પણ કઈ રીતે આપણે ગણીએ છીએ એ પણ જોઈએ. ચલો ગણીએ છીએ. અહીં એક્ઝામ્પલ નંબર 10 પહેલા, અહીં એફ ફ્રોમ આર માઇનસ થ્રી થી આર માઇનસ વન છે, અને એનું સૂત્ર છે એ લખી દઈએ છે, એફ ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ બે ભાગ્યા એક્સ માઇનસ ત્રણ. આ એનો પ્રદેશ છે ને આ એનો સહપ્રદેશ છે. હવે દાખલો આખો આપણે ગણીએ છીએ. ચલો મિત્રો, લખાણ થોડું લાંબુ છે એટલે હું સ્વાધ્યાયને ટાંકી દીધું છે, અને આખો દાખલો અહીંયા ગણી શકાય એટલા માટે. ચલો પહેલા એક એક માટે જોઈએ છે. એક એક માટે એમાં શું કરીએ છીએ આપણે, એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ લઈ લઈએ છીએ. જરા યાદ કરો, તો ધારો કે એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ, જ્યાં એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ આર માઇનસ થ્રી. હા, એ લખ્યું છે ને આપણે પ્રદેશ, એની વાત કરીએ છીએ. ઓકે, ધેરફોર માટે માટે એફ ઓફ એક્સ વન એટલે શું, તો સૂત્ર આપ્યું છે આપણને, એક્સ વન માઇનસ ટુ ભાગ્યા એક્સ વન માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ માઇનસ ટુ ભાગ્યા એક્સ ટુ માઇનસ થ્રી. ધેરફોર એક્સ વન માઇનસ ટુ ગુણ્યા એક્સ ટુ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ માઇનસ ટુ ગુણ્યા એક્સ વન માઇનસ થ્રી. ગુણાકાર કરી દઈએ છે, ધેરફોર એક્સ વન એક્સ ટુ માઇનસ થ્રી એક્સ વન માઇનસ ટુ એક્સ ટુ વત્તા છ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ ગુણી નાખીએ છીએ, એક્સ વન એક્સ ટુ
माइनस थ्री एक्स टू माइनस टू एक्स वन प्लस सिक्स। चलो अँ थी एक्स वन एक्स टू कैंसल थे, एक्स वन एक्स टू कैंसल थे अने सिक्स सिक्स कैंसल थे, तो शू रहे माइनस टू एक्स वन आ बाजू એટલે માઇનસ થ્રી એક્સ વન અને પ્લસ ટુ એક્સ વન એટલે માઇનસ એક્સ વન રહેશે ઇઝ ઇક્વલ ટુ, એ પ્રકારે માઇનસ થ્રી એક્સ ટુ ને માઇનસ ટુ એક્સ ટુ આ બાજુ એટલે પ્લસ ટુ એક્સ ટુ એટલે માઇનસ એક્સ ટુ રહેશે, એટલે દેર ફોર આપણને મળશે એક્સ વન બરાબર એક્સ ટુ। એટલે આમ સાબિત શું થયું આપણી પાસે કે આમ ફોર એવરી એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ R minus 3 f of x1 बराबर f of x2 अपने लीधु अने एमाथी x1 बराबर x2 साबित करी, ले माटे f 1 1 विधेय छे, व्याप्त माटे व्याप्त माटे शुं करीए छे आपणे एफ ऑफ एक्स बराबर वाय लई लईए छे ने, तो पहेला धारीए छे धारो के वाय बिलोंग्स टू सहप्रदेश लेवानो छे आर माइनस वन, તથા એફ ઓફ એક્સ બરાબર વાય, ધેરફોર એફ ઓફ એક્સ એટલે શું છે, તો કે એક્સ માઇનસ ટુ ભાગ્યા એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ વાય, ઓકે અને આ બાજુ ગણીએ છીએ એટલે માટે એક્સ માઇનસ ટુ બરાબર વાય એની સાથે એક્સ માઇનસ થ્રી ગુણાશે અને છેદ અહીં આવશે, એટલે માટે એક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ વાય એક્સ માઇનસ થ્રી વાય। આપણે વાય બિલોંગ્સ ટુ સહપ્રદેશ લીધો છે અને એક્સને પ્રદેશમાં શોધી રહ્યા છીએ, એક્સ શોધી રહ્યા છીએ, એક્સ વડા બધા ભેગા કરો એટલે દેર ફોર એક્સ માઇનસ વાય એક્સ બરાબર માઇનસ ટુ ને બરાબર લઈ લો એટલે પ્લસ ટુ માઇનસ થ્રી વાય, માઇનસ ટુ આવજો પ્લસ ટુ, આમાંથી એક્સ સામાન્ય કાઢું છું એટલે એક્સ સામાન્ય એટલે વન માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ ટુ માઇનસ થ્રી વાય, એટલે દેર ફોર એક્સ બરાબર ટુ માઇનસ થ્રી વાય ભાગ્યા વન માઇનસ વાય, ઉપર નીચે માઇનસ વડે ડાયરેક્ટ ગુણ્યું છે તો આમ પણ લખી શકાય થ્રી વાય માઇનસ ટુ ભાગ્યા વાય માઇનસ વન, વાયને આગળ કરી દીધો મેં બંને બાજુથી, હે ને આ ટુ માઇનસ થ્રી વાય છે તો એને થ્રી વાય માઇનસ ટુ અને વન માઇનસ વાય છે તો વાય, એટલે બંને બાજુ ઉપર નીચે અંશ અને છેદને માઇનસ વડે ગુણ્યા એમ પણ કહી શકાય, આ રીતે લખ્યો છે। વળી y not equal to 1, y belongs to r minus 1 લીધું છે ને આપણે, એટલે y 1 નથી એટલે હોવાથી x belongs to r છે, y ની કિંમત 1 હોય તો અવ્યાખ્યાયિત થાય એટલે y not equal to 1 હોવાથી x belongs to r છે। ધારો કે એમાં ને એમાં જ આગળ વધીએ છીએ, x બરાબર 3 લઉં છું, મારે એક્સને આર માઇનસ થ્રીમાં બતાવવાનો છે, ધારો કે એક્સ બરાબર ત્રણ, તો એક્સ બરાબર ત્રણ તો શું થાય અહીંયા થ્રી વાય માઇનસ ટુ ભાગ્યા વાય માઇનસ વન બરાબર ત્રણ, અને અહીંયા ગુણીએ તો શું થશે દેર ફોર થ્રી વાય માઇનસ ટુ બરાબર થ્રી વાય માઇનસ થ્રી થશે, આ છેદને આ બાજુ ગુણ્યો છે તો થ્રી વાય કેન્સલ એટલે શું આવશે માઇનસ ટુ બરાબર માઇનસ ત્રણ, જે શક્ય નથી,
एनो मतलब शू थे एक्स नॉट इक्वल टू थ्री एने माटे शू कही शकाय के एक्स बिलोंग्स टू आर माइनस थ्री एटले आम सह प्रदेश आर माइनस वन ना वन नो प्रत्येक घटक वाय ए प्रदेश आर माइनस त्रण ना घटक एक्स नू प्रतिबिंब छे माटे एक व्याप्त विधेय छे। समझाई गयु आमां व्याप्त साबित केवी रीते कर्युं ते सहप्रदेशमां आर माइनस वन मां वाय लेवानो प्रदेश में एक्स एवो मेळवानो कि जेथी वाय ए एक्स नो प्रतिबिंब थाय अथवा एफ ऑफ एक्स बराबर वाय थाय। तो ये केवी रीते मेळवीए छीए आपणे तो हमेशा एफ ऑफ एक्स बराबर वाय ध्यान लईए छीए अने पछी आपणे मेळवीए छीए। ओके दाखलो आगळ जईए छे। दाखला नंबर 11 जो शू आप्युं छे धारो कि एफ ऑफ एक्स बराबर एक्स की चार घात वडे व्याख्यायित विधेय एफ फ्रॉम आर टू आर छे तो साचो जवाब पसंद करो। अहीं आपने एमसीक्यू आप्यो छे चार विकल्पों ए बी सी डी एक्स की चार घात छे युग्म घात आगळ जोई गई आपणे एक्स स्क्वेर माटे एमां एक्स की चार घात छ घात आठ घात एटले केवो आवशे एक एक नथी ज अने एक एक विधेय छे तो एक एक नथी अने अनेक एक आ बे विकल्पो छे बेमांथी एक। ओके व्याप्त माटे एक्स की चार घात छे तो हमेशा मूल्य केवो आपशे युग्म घात छे एटले शून्य अथवा धन शून्य अथवा धन पण अहीं तो सहप्रदेश आर छे जेमां ऋण पण छे एटले विस्तार अने सहप्रदेश बंने समान नथी एटले विधेय व्याप्त पण नथी एटले डी विकल्प आवशे आपणी पासे। समझाय छे? ओके लखीए छे एक्जाम्पल नंबर 11 अहीं एफ क्यांथी क्यां छे ते आपणी पासे एफ फ्रॉम आर टू आर छे અને એનું સૂત્ર શું છે તો એફ ઓફ એક્સ બરાબર એક્સની ચાર ઘાત। ચલો એક એક માટે આપણે ટાઇટલ મારતા નથી ડાયરેક્ટ ગણી દઈએ છીએ દાખલો મોટો હોય તો આપણે ટાઇટલ મારશું એક એક માટે અને વ્યાપ્ત માટે સીધું અહીંયા બતાવી દઈએ છીએ કે એફ ઓફ માઇનસ વન એટલે કે માઇનસ વનની ચાર ઘાત બરાબર એક આવશે અને એફ ઓફ વન એ વનની ચાર ઘાત એટલે પણ વન આવશે એટલે આમ માઇનસ વન અને વન બંને આરમાં છે તથા માઇનસ વન ઇઝ નોટ ઇક્વલ ટુ પ્લસ વન પરંતુ એફ ઓફ માઇનસ વન બરાબર એફ ઓફ વન છે માટે એફ એક એક નથી એક એક નથી। સમજાઈ ગયું આપણને? ઓકે હવે વ્યાપ્ત માટે લઈએ છીએ વ્યાપ્ત છે કે કેમ એની વાત કરીએ છીએ એ પણ જોયું આપણે કે વ્યાપ્ત પણ થશે નહીં તો એના માટે આપણે એક્સને લેવાનો ક્યાં હોય છે આરમાં પ્રદેશમાં અહીં x belongs to R x R માં છે હવે આપણે એફ ઓફ એક્સની વાત કરવાની છે એફ ઓફ એક્સ એટલે કોણ એક્સની ચાર ઘાત એ હંમેશા શૂન્ય કે શૂન્ય કરતાં મોટો જ હોય એટલે કે અહીંયા એફ ઓફ એક્સ જે છે એ શૂન્ય કે શૂન્ય કરતાં મોટો છે અને માટે શું થયું કે રેન્જ ઓફ એફ માં શું આવશે શૂન્ય કે શૂન્યથી મોટી સંખ્યાઓ જ આવશે ને એ આરને સમાન થશે નહીં કારણ કે આરમાં તો ઋણ સંખ્યાઓ પણ હોય છે અને આર કોણ છે સહપ્રદેશ એટલે માટે એફ
व्याप्त नथी। तो पछी एनो जवाब शुं आवशे? एक एक पण नथी ने व्याप्त नथी, एटले डी जवाब छे एनो, एटले आंसर डी। समझाई गयो? ओके चलो एग्जाम्पल नंबर 12 जोईए छे। दाखला नंबर 12, બારમા દાખલામાં શું કહ્યું છે કે અહીં એફ ફ્રોમ ક્યાંથી ક્યાં? આર ટુ આર। ઓકે, અને સૂત્ર શું આપ્યું છે? એફ ઓફ એક્સ બરાબર 3x। ઓકે, દાખલો આપણે 7 ગણ્યો। 7મા દાખલામાં આ દેખાય છે, પહેલી રકમ એફ ઓફ એક્સ બરાબર 3 - 4x એફ ફ્રોમ આર થી આર। એફ ક્યાંથી ક્યાં છે? આર થી આર છે, અને સૂત્ર શું છે? એફ ઓફ એક્સ બરાબર 3 - 4x। આ બંનેમાં જોવો, જો સરખું જ છે, એફ ફ્રોમ આર થી આર, એફ ફ્રોમ આર થી આર, એફ ઓફ એક્સ બરાબર 3x, એટલે સુરેખ વિધેય, એક્સ ની વનઘાત, તો આ પણ શું છે? સુરેખ વિધેય, 3 - 4x સુરેખ વિધેય છે। તમે જાતે જ ગણશો એ પ્રકારે, જે પ્રકારે એ દાખલો કર્યો છે સેમ રીત છે, કદાચ એના કરતાં પણ સહેલો છે એવું કહી શકાય, એનાથી પણ સરળ છે એવું કહી શકાય, તમે જાતે એમાં લખી શકશો। એટલે શું થશે? એક એક અને વ્યાપ્ત, સુરેખ વિધેય આર થી આર હોય અને સુરેખ વિધેય હોય એટલે હંમેશા એક એક અને વ્યાપ્ત થાય જ। સમજાય છે? લખવું છે કે જાતે લખી નાખશો, લખી નાખશો ને? ઓકે ચલો, જવાબ શું કીધો આપણે એનો? એક એક અને વ્યાપ્ત, એ જવાબ છે એનો, આન્સર એ। સારું, ચલો સ્વાધ્યાય 1.2 આપણે પૂરું કર્યું છે।